મિત્રો પીજે ગઢિયા યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે આપણે અભ્યાસ કરશું ધોરણ બાર નામના મૂળ તત્વ ભાગ બેનું ચેપ્ટર એક બરાબર કે જે શેર મૂડીના હિસાબો આપેલું છે હવે આ ચેપ્ટરની મિત્રો વાત કરીએ તો આપણે બોર્ડની પરીક્ષાની અંદર ટોટલ દસ માર્કનું પૂછાય છે એમાં દસ માર્કમાંથી એક એક માર્કનો વિકલ્પ પૂછાય છે ત્યાર પછી એક એક માર્કનો પ્રશ્ન પૂછાય છે અને એક આઠ માર્કનો દાખલો પૂછાય છે એટલે આમ કરીને ટોટલ દસ માર્ક આ ચેપ્ટરમાંથી આપણે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતું હોય છે તો હવે શેર મૂડીના જે હિસાબો છે આ મિત્રો આપણે જાણીએ છીએ કે કંપની વિશે બરાબર કંપની વિશે વિસ્તૃત માહિતી આપણે આગળ અગિયારમાંની અંદર મળી ગયેલી છે તો એમાં જે શેર મૂડી આવે છે શેર મૂડી એટલે શું મિત્રો તો કે કંપનીના સાચા માલિકો બરાબર જેને આપણે ઇક્વિટી શેર હોલ્ડરો કહીએ છીએ અથવા તો પ્રેફરન્સ શેર હોલ્ડર એમાં પણ પાછા પ્રકારો આવે છે તો આપણે અહીંયા ઇક્વિટી અને પ્રેફરન્સ શેર વિશે વાત કરવાની છે બરાબર હવે આ જે શેર મૂડીના હિસાબો કરીએ છીએ આપણે કે એમાં જે કંપનીઓ જે છે તો કંપનીઓ શેર હોલ્ડરો પાસેથી એટલે કે પબ્લિક પાસેથી કે જે શેર ખરીદવા માટે આમંત્રિત કરે છે બરાબર ત્યાર પછી એનાથી જે પૈસા મંગાવે છે એ જે પૈસા મંગાવે છે એ કઈ રીતે મંગાવે છે એના હિસાબો કઈ રીતે કરી શકાય તો એ આપણે આ ચેપ્ટરમાંથી શીખવાનું છે તો આમાં આપણે થિયરીના લેક્ચરની અંદર કે જે આપણે જરૂરી વિગત છે આ ચેપ્ટરની એ આપણે અભ્યાસ કરીશું કે દરેક વસ્તુ આપણે ડીપમાં નહીં જઈએ બરાબર છે કારણ કે આની અંદરથી આપણે મોટા આઠ માર્કનો દાખલો ને થિયરીમાં જે જરૂરી છે એ વિગત લઈ અને આપણે આગળ વધશું તો આમાં જોઈએ મિત્રો તો કંપની પોતાનું અલગ અસ્તિત્વ કાયદા દ્વારા મળેલ છે જે આપણે જાણીએ છીએ કંપનીની સ્થાપના કંપનીનું સંચાલન અને કંપનીનું વિસર્જન કંપનીનો અંત કાયદા પ્રમાણે જ થાય છે એટલે કે એની સ્થાપના કરવામાં જે આવે છે કંપનીની એ ત્યાર પછી એનું સંચાલન જે કરવામાં આવે છે અને કંપનીનું વિસર્જન જે કરવામાં એટલે કે અંત કરવો છે એ પણ કાયદાની જે દ્રષ્ટિએ જે ગવર્મેન્ટના નીતિ નિયમો છે એ મુજબ અનુસરીને જ આગળ વધવાનું થતું હોય છે હવેમાં આપણે જોઈએ તો ભારતમાં સૌ પ્રથમવાર કંપની માટે એક અલગ કાયદો ઓગણીસો છપ્પનમાં બન્યો કે આપણે ભારતની અંદર વાત કરીએ તો ઓગણીસો છપ્પનની અંદર કંપનીનો પ્રથમ કાયદો બન્યો છે જે કંપની દ્વારા ઓગણીસો છપ્પન એટલે કે કંપની એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ તરીકે ઓળખાય છે બરાબર હાલમાં ભારત સરકાર દ્વારા જૂના કંપની કાયદામાં જરૂરી ફેરફાર કરીને નવો કાયદો કંપની ધારો બે હજાર તેર એટલે કે કંપની એક્ટ ટુ થાઉઝન્ડ થર્ટીન અમલમાં મૂકવામાં આવ્યો છે બરાબર છે એટલે કે પહેલાં ઓગણીસો છપ્પનના કાયદા મુજબ હાલતું હતું ત્યાર પછી બે હજાર તેરની અંદર સરકારે નવો કાયદો રહી છે કે જે જૂના કંપની ધારો હતો એમાં ફેરફારો કરી અને નવો જે કંપની એક્ટ રહીશો છે બે હજાર તેરની અંદર બરાબર તો હવે એ મુજબ આપણે હિસાબો શીખવાના રહેશે તો કંપનીના પ્રકારો મુખ્યત્વે કેટલા છે તો કે કાયદા દ્વારા સ્થાપિત કંપની કે કોર્પોરેશન બરાબર નોંધાયેલી કંપની આ બે પ્રકારની કંપનીઓ હોય છે એટલે કે કંપનીના સ્થાપનાના આધારે મુખ્યત્વે બે પ્રકાર પડે છે તો કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન એની અંદર જોઈએ તો કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરેલા ખાસ કાયદા હેઠળ નોંધાયેલી કંપ કે સ્થપાયેલી કંપની કે કોર્પોરેશન એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારને જરૂર જણાય તો ગવર્મેન્ટ છે એ લોકો માટે નવા નવા ટૂંકમાં એને જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ હોય છે એ પૂરી પાડવા માટે કંપનીઓ પોતાની હસ્તગત કરે છે એટલે કે પોતાની હેઠળ રાખી અને લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પૂરું પાડવા માટે આગળ વધે છે બરાબર છે તો એ ગવર્મેન્ટ દ્વારા જે સ્થપાયેલું કંપની કે કોર્પોરેશન એમાં કઈ કઈ કંપની આવશે તો કે દાખલા તરીકે ભારતીય જીવન વીમા નિગમ બરાબર છે કે જેને આપણે એલઆઈસી તરીકે ઓળખે એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ગુજરાત રાજ્ય નાણાં નિગમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ બરાબર છે એટલે ગવર્મેન્ટની આ બધી કંપનીઓ છે કે કોર્પોરેશનો છે બરાબર કે જે ગવર્મેન્ટ દ્વારા સ્થપાયેલા છે કે જેનું સંચાલન અને તમામ વસ્તુ એનો વહીવટ એ બધી વસ્તુ ગવર્મેન્ટ કરતી હોય છે ત્યાર પછી નોંધાયેલી કંપની કે કંપની દ્વારા સ્થપાયેલી કે નોંધાયેલી કંપનીઓ મોટાભાગની કંપનીઓ સ્થાપના આ પ્રકારે થયેલી હોય છે એટલે કે નોંધાયેલી કંપનીઓ છે કે એ નોંધણી કરી અને ત્યાર પછી ગવર્મેન્ટની પરમિશન લઈને કંપનીઓ આગળ વધતી હોય છે તો મોટાભાગની કંપનીઓ છે આ પ્રકારની કંપનીઓ આપણે જોઈ શકાય છે બરાબર તો ભારતીય કંપની તરફ બે તેર મુજબ કંપની નોંધાયેલી છે તેના મુખ્યત્વે બે પ્રકાર છે ખાનગી અને જાહેર કંપની ભારતમાં જે મુખ્ય બે પ્રકારની કંપનીઓ છે એની અંદર બે પ્રકારની કંપનીઓ આપણને જોવા મળે છે ખાનગી અને જાહેર તો ખાનગી કંપનીની વાત કરીએ કે કંપની કે જે પોતાના નિયમન આર્ટિકલ્સ ઓફ એસોસિએશન બરાબર છે એના દ્વારા એક સભ્ય શેર ફેરબદલ કરવા પર અધિકાર પર નિયંત્રણ મૂકે છે એટલે કે એમાં જે શેર હોલ્ડરો છે એ શેર હોલ્ડરો પોતાની રીતે એ લેવેજ શેરને નથી કરી શકતા બરાબર છે કારણ કે સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ હોય છે એટલા માટે તેમાં બે સભ્યની સંખ્યા બસોથી વધુ નહીં આ રીતે નિયંત્રિત મૂકે છે કે સભ્યની સંખ્યા વધુ વધુ કેટલા છે તો કે બસોથી વધુ ન હોવી જોઈએ બરોબર છે જો શેર પોતાની આઈથી શેર હોલ્ડરો વેચાણ કરતા હોય તો સભ્ય સંખ્યા આપણે ખ્યાલ છે કે વધી જાય છે અથવા તો ઘટી જાય છે બરાબર ઘટાડ બસોથી ઓછી રહીએ તો કોઈ પ્રોબ્લેમ નથી પણ બસો કરતાં વધારે થાય તો ઓટોમેટિકલી એ ખાનગી કંપનીમાંથી જાહેર કંપની નું આગળનું પગલું હોય છે તો એ ગવર્મેન્ટમાં પરમિશન લેવી પડે છે એટલા માટે આ ખાનગી કંપનીઓ છે પોતાના શેર હોલ્ડર ઉપર નિયંત્રણ રાખતી હોય છે બરાબર એમાં ત્રીજું તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા પર પ્રતિબંધ હોય છે એટલે કે શેર ડિબેન્ચર બરાબર જે કંઈ બહાર પાડે છે એ જાહેર જનતાને એના માટે આમંત્રણ આપતી નથી બરાબર છે પબ્લિક ઇસ્યુ નથી હોતો એ પોતાના જે અમુક લાગતા છે અથવા તો અમુક પસંદગીના લોકોને જ એ લોકો આમંત્રિત કરે છે ચાર ઓછામાં ઓછા બે સભ્યો જોઈ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો જોઈએ બે અને વધુમાં વધુ બસો બરાબર છે ખાનગી કંપની નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે ક્યુ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ મિત્રો બરાબર છે દાખલા તરીકે પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ અપેક્ષા હાઇડ્રો પ્રાઇવેટ લિમિટેડ આ બધી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ છે જે ખાનગી છે નવા કંપની ધારા પ્રમાણે એક વ્યક્તિ દ્વારા પણ કંપની સ્થાપના કરી શકાય છે બરાબર છે જૂની કંપની ધારો કેવો હતો એમાં ઓછામાં ઓછા બે વ્યક્તિ જોતા હતા પણ નવી કંપની ધારા પ્રમાણે એક વ્યક્તિ પણ પોતાની કંપની સ્થાપી શકે છે જરૂરી કાયદાની જોગવાઈ મુજબ કોઈ એક જ વ્યક્તિ કંપનીનો સભ્ય બની એક વ્યક્તિની કંપની એટલે કે ઓપીસી તરીકે વન પર્સન કંપની બનાવી શકે છે જે ખાનગી કંપનીનો એક ભાગ છે એટલે કે એક વ્યક્તિ ખાનગી કંપની બનાવી શકે અને વધુ વધુ બસો વ્યક્તિ સુધી હોઈ શકે છે બરાબર હવે જાહેર કંપનીની વાત કરીએ તો જે કંપનીમાં ખાનગી કંપની નથી એ જાહેર કંપની કહેવામાં આવે છે એટલે કે ખાનગી કંપનીઓ ન હોય બરાબર છે એ બધી કંપનીઓ કેવી હોય છે જાહેર કંપનીઓ જાહેર કંપનીમાં ઓછામાં ઓછા સાત સભ્યો હોવા જરૂરી છે ઓછામાં ઓછા સાત સભ્યો જાહેર કંપનીમાં વધુ વધુ સભ્યોની સંખ્યા કોઈ મર્યાદા નથી એટલે કે એના સભ્ય સંખ્યા જે છે એ ગમે એટલી રાખી શકે છે એટલે કે લોકો છે એના શેર પોતાની રીતે લે વેચ કરી શકે છે બરાબર જાહેર કંપનીમાં નામની પાછળ લિમિટેડ શબ્દ છે જ્યારે ઓની અંદર મિત્રો કેવું હતું પ્રાઇવેટ લિમિટેડ આની અંદર માત્ર લિમિટેડ શબ્દ દાખલા તરીકે કર્ણાવતી ટેક્સટાઇલ લિમિટેડ ઇન્ફોસિસ ટેકનોલોજી લિમિટેડ બરાબર આ બધી કંપનીઓ છે જાહેર કંપનીઓ છે સભ્ય સંખ્યાની દ્રષ્ટ જવાબદારી સભ્યોની જવાબદારીના આધારે કંપનીના મુખ્ય ત્રણ પ્રકાર છે શેરથી મર્યાદિત કંપની બાઇન્દરીથી મર્યાદિત અને જવાબદારીથી અમર્યાદિત કંપની બરાબર આ ત્રણ કંપની છે આપણે મિત્રો ડિટેલની અંદર નથી જતા બરાબર ખાલી મુખ્ય મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશું કારણ કે આપણે આગળ જી પણ ઘણું બધું છે એટલા માટે હવે શેર અને શેર મૂડી અર્થ સ્વરૂપ અને પ્રકારો આપણે જોઈએ બરોબર તો એની અંદર કંપની ધારા અનુસાર બે પ્રકારની શેર કંપની બહાર પાડી શકે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર કંપની ધારા અનુસાર કેટલા પ્રકારના શેર હોય છે બે શેર બરોબર પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર પ્રેફરન્સ શેરની વાત કરીએ મિત્રો પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે તે શેર ધરાવતો સભ્ય કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં નક્કી કરેલા દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે બરાબર છે સૌપ્રથમ આ આ જે સભ્યો છે એ કેવા છે તો કે જે શેર આ પ્રેફરન્સ શેર ધરાવે છે એ માત્ર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં તેના નક્કી કરેલા ડિવિડન્ડ મુજબ અ ડિવિડન્ડ મેળવવાનો હકદાર છે એટલે કે એનો અગાઉ ફિક્સ હોય છે કે આટલા ટકા ડિવિડન્ડ એને મળશે બરોબર છે એટલા ટકા ડિવિડન્ડ એને ચૂકવતી હોય છે બરોબર એ સિવાય કોઈ બીજો હક હોતો નથી તેમજ કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવામાં ઇક્વિટી શેર ધરાવતા સભ્ય કરતાં અગ્ર હક ધરાવે છે લિક્વિટી શેર હોલ્ડરો છે ને એના કરતાં આ શેર હોલ્ડરો છે એ જ્યારે કંપની બંધ થાય ને ત્યારે એના પૈસા પાછા મેળવવામાં પહેલો હક ધરાવે છે ત્યાર પછી ઇક્વિટી શેર હોલ્ડરના ભાગે જાય છે પૈસા એટલે પહેલાં હક ઇક્વિટી શેર કરતાં પ્રેફરન્સ શેરનો હોય છે બરાબર કે ને આ લોકોને માત્ર ડિવિડન્ડ મેળવવામાં જ એને ટૂંકમાં ભાગરૂપી બને છે બાકી કોઈ નિર્ણય લેવામાં કે એને કોઈ પરમિશન લેવામાં કે આ લોકોની જરૂરિયાત પડતી નથી તો એમાં પ્રેફરન્સ અંદર કોમ્યુનિટી અને નોન કોમ્યુનિટી પ્રેફરન્સ શેર બરાબર ત્યાર પછી આ એના પ્રકાર છે મિત્રો પ્રેફરન્સ શેરના કોમ્યુનિટી પ્રેફરન્સ શેર નોન કોમ્યુનિટી પ્રેફરન્સ શેર બરાબર તો એમાં આપણે જોઈએ તો કોમ્યુનિટી પ્રેફરન્સ શેરમાં કોઈપણ વર્ષનો નફો ન થવાનો ડિવિડન્ડ ચૂકવી ન શકાય તો આ રીતે નહીં ચૂકેલ ડિવિડન્ડ એકઠું થતું જાય છે જ્યારે જે વર્ષે કંપનીનો પૂરતો નફો કરે ત્યારે ડિવિડન્ડ તેમજ એકત્રિત થયેલી બાકી ડિવિડન્ડ પ્રેફરન્સ શેર વડે ચૂકવી દેવામાં આવે છે માની લો કે મિત્રો બે હજાર તેરની અંદર કંપનીને નુકસાની ગઈ છે બરાબર તો એ વર્ષે કંપની પાસે પૈસા ન હોય તો દીડ ન ચૂકે પછી બે હજાર ચૌદની અંદર એમાં પણ ખોટ ગઈ હોય તો એ વર્ષે પણ પૈસા ચૂકવતી નથી પછી બે હજાર પંદરની અંદર જ્યારે નફો થાય ને મિત્રો ત્યારે તેરનો ચૌદનો અને પંદરનો ત્રણેયનો જેટલો ટૂંકમાં આના જે હિસ્સો લાગે ને એ ટકાવારી મુજબ એટલો ટકાનો નફો આને એ વર્ષે ચૂકવવાનો હોય છે બરાબર છે એટલે જે વર્ષે નફો કરે ને એ વર્ષે કંપની ચૂકવે તો હાલે પણ ત્યાં સુધીના જેટલા વર્ષે એને નથી ચૂકવો નફો એટલા વર્ષ સુધી એનો એ એડ થતાં જાય પ્લસ થતા જાય પૈસા બરાબર છે જ્યારે નોન કોમ્યુનિટી પ્રેફરન્સ શેરની અંદર નહીં ચૂકવાય ડિવિડન્ડ એકત્રિત કરવામાં આવતું નથી અને તેને ભવિષ્યમાં ચૂકવવામાં આવતું પણ નથી માની લો કે બે હજાર તેરમાં ખોટ ગઈ છે તો ખોટ ગઈ તો કંપની પાસે પૈસા ન હોય તો એ પૈસા ત્યારે ચૂકવતી નથી બરાબર છે પછી બે હજાર ચૌદની અંદર પાછો કોર્ટ ગયો હોય તો ત્યારે પણ ન ચૂકેતો એટલે પછી બે હજાર પંદરની અંદર જ્યારે પ્રોફિટ થાય છે ત્યારે તેર અને ચૌદનો જે નફો ભેગો થયો હોય ને એ ન ચૂકવે અને ચૂકવાનો આવતો નથી આ લોકોને બરાબર છે અને પંદરમાં જ્યારે નફો થાય જે રીતે ટૂંકમાં એ લોકોનો નક્કી થયો હોય ભાગ બરાબર એનો ટકાવારી એ મુજબ એ લોકોને પૈસા મળી જાય છે એટલે કે આની અંદર કોમ્યુનિટીની અંદર કે એનો જે વર્ષે નફો થાય એ વર્ષ સુધી આપણે પૈસાના એર થતા જાય જે વર્ષ નફો થાય ને એ વર્ષે બધું ભેગું ડિવિડન્ડ ચૂકવવાનું આવે છે જ્યાં સુધી ન ચૂકવાનું ત્યાં સુધીનું જ્યારે નોન કોમ્યુનિટીની અંદર ડિવિડન્ડ ભેગું થતું નથી જે વર્ષે નફો થાય એ વર્ષે નફામાં ભાગ મેળવવામાં હકદાર બને છે નફો ન થાય તો આ લોકોને કાંઈ મળતું નથી બરોબર છે જે વર્ષે નફો થાય એ વર્ષે જ ખાલી એને નફો મળે છે પછી રિડિમેબલ એટલે કે પરત કરવા પાત્ર અને ઈ રિડિમેબલ પરત ન કરવા પાત્ર પ્રેફરન્સ શેરમાં વાત કરીએ તો પ્રેફરન્સ શેર ધરાવતા સારો જો પ્રેફરન્સ શેરની રકમ અમુક નક્કી કરેલા સમય બાદ અથવા યોગ્ય નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે તો તેને રિડિમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે એટલે પ્રેફરન્સ જ્યારે અમુક સમય બાદ અથવા તો અમુક યોગ્ય નોટિસ આપ્યા બાદ બરાબર છે કે જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરની કંપનીની જરૂર હોય ત્યાં સુધી એ લોકો જે નક્કી કરેલા દર મુજબ રિડન ચૂકવતી હોય છે પછી જ્યારે પણ જરૂર પડે ને કે લો કે હવે આ લોકોની જરૂરિયાત નથી કંપનીને ત્યારે એ લોકો યોગ્ય નોટિસ બહાર પાડી અથવા તો યોગ્ય સમયનો જે સમય નિર્ધારિત કર્યો સમય પૂરો થાય એટલે આ લોકોના શેર છે એ પરત કરી દેવામાં આવે છે એટલે કે એ શેરની રકમ પરત કરી દેવામાં આવે છે અને એ શેર છે એ કંપની પરત મેળવી લે છે બરાબર આ રિડિમેબલ પ્રેફરન્સ શેરમાં ઈ રિડિમેબલ પ્રેફરન્સરમાં કંપનીના વિષણ સમયે જે પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે છે તેને ઈ રિડીમેબલ પ્રેફરન્સ કહેવામાં આવે છે એટલે કે જ્યારે કંપની બંધ કરવાની હોય અને ત્યારે જે શેર પરત કરવામાં આવે છે તે ઈ રિડીમેબલ પ્રેફરન્સ એટલે કે કંપની આજીવન આ શેર રાખે છે અને એની ઉપર ડિવિડન ચૂકવે છે ક્યારેય એ વચગાળામાં ક્યારેય જરૂર હોય કે ન હોય એ પરત કરી શકતી નથી આ લોકોના પૈસા બરાબર છે હવે પાર્ટિસિપેટિંગ એટલે કે વધારાના ડિવિડન્ડ હકદાર નોન પાર્ટિસિપેટ વધારાના ડિવિડન હકદાર નહીં બરાબર પાર્ટિસિપેટિંગની વાત કરીએ તો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર ધરાવતા પ્રેફરન્સ શેર હોલ્ડરો કંપની દ્વારા નક્કી કરા દર મુજબ ડિવિડન્ડ મળે છે તે ઉપરાંત ઇક્વિટી શેર હોલ્ડરો જે વર્ષે નક્કી કરેલ ડિવિડન્ડ આપ્યા બાદ વધારા નફામાંથી અમુક શરતોને આધીન વધારાનું ડિવિડન્ડ મેળવવા હકદાર બને છે એટલે આ મિત્રો એવું કહેવા માગે છે કે પાર્ટિસિપેટિંગ એટલે કે માની લો કે દસ ટકા લેખી પ્રેફરન્સ શેર હોલ્ડરને નક્કી કર્યું છે કે દસ ટકાને ડિવિડન્ડ ચૂકવી દીધું નફામાંથી બરાબર ત્યાર પછી ઇક્વિટી શેર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવું છે અને હજી જો નફો કંપની પાસે વધે છે એ વર્ષે બરાબર તો હજી જે નફો વધે છે એની ઉપર હજી આ લોકો વધારે પૈસા માગી શકે છે બરાબર છે એટલે કે વધારે ડિવિડન્ડ આપવાનો અધિકાર ધરાવે છે એટલે કે માગી શકે છે કે ભાઈ હજી અમને ડિવિડન્ડ આપી શકો દસ ટકા તો તમે ચૂકવું જ છે પણ હજી તમારી પાસે પ્રોફિટ પેડો છે માટે હજી અમને આપી શકો આપો એમ બરાબર છે આ રીતે આ લોકો પાર્ટિસિપેટિંગ છે પ્રેફરન્સ હોલ્ડરો એ વધારાનો પૈસા એની પાસે કંપની પાસે માગી શકે છે નોન પાર્ટિસિપેટિંગ છે એને નક્કી કર્યું હોય કે માની લો કે દસ ટકા ડિવિડન્ડ ચૂકવવાનું છે તો દસ ટકા ડિવિડન્ડ ચૂકવી દીધા પછી જો નફો વધે અને ઇક્વિટી શેર હોલ્ડરને વેચે છે અને ઇક્વિટી શેર હોલ્ડરને નફા વેચા પછી હજી નફો વીધો છે તો આ લોકો છે વધારે ટૂંકમાં પૈસા માંગી શકતા નથી એમ નથી કહી શકતા કે હજી અમને ડિવિડન્ડ આપો જ્યારે ઓળા લોકો છે એ લોકો હજી હકદાર બની શકે છે કે ભાઈ હજી અમને પૈસા આપો બરોબર છે તો હવે આગળ વધીએ કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ બિન રૂપાંતરિત પ્રેફરન્સ શેર બરાબર કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે સોરી પ્રેફરન્સ શેર એટલે કે માની લો કે આજેને પ્રેફરન્સ શેરની કંપનીને જરૂરિયાત છે બરાબર ઇક્વિટી શેર કંપની બહાર નથી પાડતી અને એ લોકોને પૈસાની જરૂર એટલે આ લોકોને પ્રેફરન્સ શેર લોકો ખરીદે છે કન્વર્ટેબલ ડિબેન્ચર બરોબર છે પછી કંપની એવું કહે છે કે ભાઈ દસ વર્ષ સુધી તમને અમે ડિવિડન્ડ ચૂકવશું દસ વર્ષ પછી આ પ્રેફરન્સ શેર છે એના તમને અમે ઇક્વિટી શેર આપી દઈશું જેટલા રૂપિયાના થતાં હશે એને ભાગા એટલા કરી અને તમને ઇક્વિટી શેર આપી દઈશું એટલે કે ભવિષ્યમાં પ્રેફરન્સ શેર હોલ્ડરો છે એ ઇક્વિટી શેર હોલ્ડર બની શકે છે બરાબર છે કંપનીના નીતિ નિયમોને અનુસરીને બરાબર કંપની અગાઉથી એને કીધેલું હોય કે આટલા વર્ષ પછી અમે તમને આટલા ઇક્વિટી શેર આપી દઈશું એના બદલામાં બરાબર જ્યારે નોન કન્વર્ટેબલ ડિવેન્ચર છે ઇક્વિટી શેર છે એ એવા શેર છે કે દસ વર્ષનો ગાળો હોય કે દસ વર્ષ પછી અમે તમને આ એટલા રૂપિયા થાય છે એટલા રૂપિયા અમે તમને આપી દઈએ એટલે તમે બંને છૂટા બરોબર છે મતલબ કે એ લોકોને પછી આગળ એવું નથી કહી શકતા ઇક્વિટી શેર આપો બરોબર છે એને તો એના મતલબ છે કે એટલા રૂપિયા પરત મળી ગયા અને ત્યાંથી લોકો છૂટા થઈ શકે છે ક્લિયર એટલી વસ્તુ મિત્રો ત્યાર પછી એ તમને કીધું સામાન્ય રીતે પ્રેફરન્સ શેર છે નોન કન્વર્ટેબલ હોય છે જો કાંઈ પણ કંપની ન બહાર પાડ્યું હોય તો સમજી લે કે પ્રેફરન્સ શેર છે નોન કન્વર્ટેબલ છે એટલે કે ભવિષ્યમાં ઇક્વિટી શેરમાં એ રૂપાંતર નથી થતું પણ એના જે રૂપિયા થાય છે ને એ રૂપિયા એ પરત મેળવી જશે પછી ઇક્વિટી શેર અને ઓર્ડિનરી શેર મિત્રો આ શેર છે મહત્વના શેર છે ઇક્વિટી શેરનું બીજું નામ છે ઓર્ડિનરી શેર જે શેર પ્રેફરન્સ શેર નથી તેવા શેરને ઇક્વિટી શેર કહેવામાં આવે છે ઇક્વિટી શેર ધરનારો કંપનીઓ સભ્યમાં મતદાન વોટિંગ કરવાનો અધિકાર છે એટલે કે કંપની કોઈ પણ નિર્ણય લે ને તો આ લોકોને પહેલાં બોલાવે છે એની મિટિંગ ભરે છે અને એની અંદરથી જે કંઈ મિટિંગનો તર્ક લેવાનો હોય તો આ લોકોનું વોટિંગ દ્વારા મળે છે બરાબર છે આ લોકોને એમાં કંપનીના જે સભા હોય એ સભામાં હાજરી આપવાનો અને ત્યાર પછી એના પોતાના મંતવ્યોથી છે રજૂ કરવાનો અધિકાર આ લોકો ધરાવે છે બરાબર પ્રેફરન્સ નક્કી કરે નક્કી થયેલા દરે ડિવિડન્ડ આપ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર પર કંપનીના સંચાલકો કરેલ ભલામણો કંપનીના શેર હોલ્ડરની સામાન્ય સેવાનો ઠરાવ પસાર કરીને ડિવિડન્ડ આપવામાં આવે છે એટલે કે કોઈ પણ માન લો કંપનીને ડિવિડન્ડ આપવું છે અથવા તો કોઈ પણ નવો નિર્ણય લેવો છે તો આ લોકોને પહેલાં મિટિંગ બોલાવે છે અને મિટિંગ બોલાવીને ત્યાર પછી આ લોકોના જે મંતવ્યો છે એ સાંભળી એની વોટિંગ લઈ અને ત્યાર પછી કંપની આગળનું ડિસિઝન લે છે એટલે કે આ લોકોને કંપનીના સંચાલનમાં કે કંપનીના કોઈ પણ સભાની અંદર આ લોકો પોતાનો હક ધરાવે છે કે એ લોકો ભાગ લેવા માટે હકદાર છે બરાબર છે કંપનીનો ચાલુ વર્ષનો નફો પાછલા વર્ષનો નફો કંપની એકત્રિત અનામતો ભવિષ્યમાં નફાની શક્યતાઓ તેમાં સંચાલક નીતિને ધ્યાનમાં રાખીને દર વર્ષે કંપની દ્વારા ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં આવે છે બરાબર છે એટલે કે આ બધું કંપનીનું સંચાલનમાં આવે છે કે કેટલો નફો એકત્રિત રાખો ભવિષ્યનો નફો શું રહેશે પાછલા આટલા વર્ષનો આટલો નફો છે બરાબર તો એની ઉપર હવે ડિવિડન્ડ આપવું કે નહીં બરાબર છે એ કંપનીના સંચાલકો જે ટૂંકમાં નિર્ણય લે છે એમાં આ લોકોનો હક હોય છે એટલે કે આનો અધિકાર હોય છે કે એની સભામાં હાજરી આપવાનો બરાબર છે પછી કંપનીના વિસર્જન વખતે કંપની પાસે રહેલી બાકી ફંડમાંથી પ્રેફરન્સ શેર મૂડી રકમ પ્રેફરન્સ શેર હોલ્ડર પરત કર્યા બાદ ઇક્વિટી શેર મૂડી રકમ પરત મેળવવાનો અધિકાર શેર હોલ્ડર્સનો અધિકાર છે લ એવું કહેવા માગે છે કે કંપનીના વિસર્જન વખતે કંપની પાસે બાકી રહેલા ફંડમાંથી કંપની માની લો કે બંધ કરવાનો ટાઈમ છે બરાબર છે કંપની હવે આગળ ચાલુ રહી શકે એમ નથી તો ત્યારે એનું જે ફંડ થઈ શકે જે મિલકતો અને પોતાનું કાંઈ જે કાંઈ હોય જમીન કે મકાન કે બધું વેચી ત્યાર પછી પેલા પ્રેફરન્સ શેર મૂડી ની રકમ પ્રેફરન્સ શેર હોલ્ડર પરત કર્યા બાદ પ્રેફરન્સ શેર હોલ્ડરો ઇક્વિટી શેર હોલ્ડરો પહેલાં એ લોકોને પૈસા આપવાનો હોય છે બરાબર છે એટલે એ લોકોને પહેલા પરત કરી દેવાનું પછી જે રકમ વધે છે ત્યાર પછીની જે વધતી રકમ છે એ બધી કોની ગણાય છે તો કે ઇક્વિટી શેર હોલ્ડરોની બરોબર છે એટલે એ લોકોનો અધિકાર છે પછીની મૂડી ઉપર ઇક્વિટી શેર મૂડી કંપનીની મુખ્ય શેર મૂડી છે કારણ કે સાચા સંચાલકો ઇક્વિટી શેર હોલ્ડરો કહેવાય છે બરાબર એટલે આની મુખ્ય શેર મૂડી કહેવાય કંપની ધારા પ્રમાણે ઇક્વિટી શેરની દીઠ કિંમત ઓછામાં ઓછી એક હોવી જોઈએ શેરની રકમ કેટલી હોવી જોઈએ ઓછામાં ઓછી એક રૂપિયો બરાબર છે વર્તમાન સંજોગોમાં મોટા ભાગની કંપની શેર મૂડી એક રૂપિયો અથવા દસ રૂપિયા અથવા તો સો રૂપિયા હોય છે બરાબર છે હાલમાં જે કંપનીઓ છે એ કંપનીની શેર મૂડી એક રૂપિયા હોઈ શકે દસ રૂપિયા હોઈ શકે અથવા તો સો રૂપિયા પણ હોઈ શકે છે બરાબર ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ તો કે એક રૂપિયો હવે આગળ વધીએ તો શેર મૂડીનું વર્ગીકરણમાં સત્તાવાર મૂડી સત્તાવાર મૂડી એટલે કઈ મૂડી મિત્રો તો કે કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરી શકે એને સત્તાવાર મૂડી કહેવાય દાખલા તરીકે મારી કે કંપનીની સ્થાપના થાય ને ત્યારે આર્ટિકલ્સની અંદર એ લોકોએ નોંધણી ગવર્મેન્ટમાં પરમિશન લીધેલી હોય છે કે આપણી શેર મૂડી છે કંપનીની એ વધુ વધુ એક કરોડ બે કરોડ કે એ કંપનીની અનુસ્કૂળતા મુજબ એ લોકો રાખતા હોય છે પણ એની પરમિશન છે ગવર્મેન્ટ પાસેથી લેવાની હોય છે તો વધારેમાં વધારે કેટલી શેર બહાર પાડી અને લોકો પાસેથી પૈસા મેળવી શકે કે જેટલા રૂપિયાની ટૂંકો નોંધણી થઈ હોય એને સત્તાવાર શેર મૂડી કહેવાય છે બરાબર કંપનીના મેમોરેડમ તેમજ કંપનીના રજિસ્ટ્રેશન વખતે પણ તે જ દર્શાવવામાં આવે છે તેથી તેને રજિસ્ટર મૂડી કહેવામાં આવે છે સત્તાવાર મૂડીને મિત્રો બીજું નામ છે રજિસ્ટર મૂડી બરાબર છે અથવા તો સત્તાવાર મૂડી નોંધેલી અધિકૃત કે નામની થાપણ પણ કહેવાય છે આ એક યાદ રાખજો સત્તાવાર મૂડી કહી શકો નોંધાયેલી અધિકૃત કે નામની થાપણ હવે એમાં બહાર પાડેલી મૂડી મિત્રો સત્તાવાર મૂડી એટલે કુલ મૂડી કંપની કેટલી મૂડીથી રચના થઈ છે એ કુલ સત્તાવાર મૂડી બહાર પાડેલી મૂડી એટલે કે એમાંથી કંપની એવું જરૂરી નથી કે જેટલી સત્તાવાર મૂડી હોય જેટલી મૂડીથી નોંધાણી હોય એ બધી મૂડી છે એ બહાર પાડીને પૈસા મેળવે પણ કંપનીને જેટલી જરૂરિયાત હોય ને એટલાય ટૂંકમાં બહાર પાડે છે માની લો કે એક કરોડ રૂપિયાની સત્તાવાર મૂડી હોય તો એક લાખની અંદરમાં રહીને ગમે એટલા બહાર પાડી શકે માનવ કે દસ હજાર દસ લાખ બરાબર કે પચાસ લાખ એ કંપનીની અનુકૂળતા મુજબ બરોબર પણ એક કરોડની સત્તાવાર મૂડી હોય તો એક કરોડ ઉપર ની કંપનીના શેર બહાર પાડી શકતી નથી બરોબર છે એટલે બહાર પાડેલી મૂડી ત્યાર પછી ભરાયેલી મૂડી ભરાયેલી મૂડી એટલે કે જેટલા શેર બહાર પાડ્યા હોય એમાંથી લોકો અરજી કરે છે કે કોને કેટલા શેર જોઈએ છે બરાબર છે એટલે જેટલા શેર જોઈએ છે ને એના જે રૂપિયા આવી જાય છે એ બધા એને ભરાયેલી મૂડી તરીકે ઓળખાય છે પછી મંગાવેલી મૂડી હવે માની લો કે દસ હજાર શેર દસ રૂપિયા લેખે બહાર પાડ્યા હોય તો દસ હજાર શેરના દસ રૂપિયા લેખે એક લાખ શેર થાય છે બરોબર છે તો હવે દાખલા તરીકે કંપની દસ રૂપિયાનો શેર બહાર પાડ્યો હોય તો કંપનીને જરૂર અત્યારે માનજો કે એક લાખની ન હોય ને પચાસ હજારની હોય તો દસ રૂપિયાની જગ્યાએ કેટલા બહાર પાડે છે તો કે પાંચ રૂપિયા બરોબર છે ને પાંચ રૂપિયા ભવિષ્યમાં જ્યારે જરૂર પડે છે ને ત્યારે મગાવી શકે છે બરાબર કંપનીની અનુકૂળતા મુજબ તો મગાવેલી મૂડી એટલે કે અત્યારે કંપનીને કેટલી જરૂરિયાત છે તો કે પાંચ રૂપિયા લખે તો પાંચ રૂપિયા લખે એ લોકો પાસેથી શેરના પૈસા મગાવશે તો એ જે પૈસા મગાવે છે ને મગાવેલી મૂડી તરીકે ઓળખાય છે નહીં મગાવેલી મૂડી એટલે કે પાંચ રૂપિયા લખે બહાર પાડ્યા છે સોરી દસ રૂપિયાનો શેર છે ને પાંચ રૂપિયા લેખે પર ત્યારે પૈસા મગાવ્યા નથી કેટલા મગાવ્યા પાંચ રૂપિયા લખે એ નહીં મગાવેલી મૂડી તરીકે ઓળખાય છે બરોબર છે પછી વસૂલ આવેલી મૂડી એટલે કે કંપનીએ પાંચ રૂપિયા લખે શેરના પૈસા મગવા છે દસ હજાર શેરના બરોબર એમાંથી માની લ્યો કે દસ હજાર શેરમાંથી નવ હજાર પાંચસો શેર હોલ્ડરો છે અને પાંચ રૂપિયા લખે ભર દીધા પાંચસો શેર હોલ્ડરો છે એવા કે જેને પૈસા ભર્યા નથી અનામત મૂડી અનામત મૂડી એટલે કે જ્યારે કંપનીના સંચાલકોને એમ લાગે કે મગાયેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે ભવિષ્યમાં વધારા મૂડીની જરૂર નહીં પડશે નહીં ત્યારે આ સંજોગોમાં શહેરો સભામાં ખાસ ઠરાવ દ્વારા નહીં મગાયેલી મૂડી અનામત મૂડી તરીકે ઓળ રાખવામાં આવે છે એટલે કે માની કે પાંચ રૂપિયા લેખે જરૂર હતી ત્યારે મેગવાતા દસ રૂપિયાનો શેર હતો દસ રૂપિયા લેખે ખરેખર એને મગાવવાના હતા પણ એને જરૂર નહીં હતી પાંચના મેગવા બરાબર છે અને પાંચ હજી બાકી છે તો પાંચ હજી બાકી છે પછી ભવિષ્યમાં માની લો કંપનીની સદ્ધરતા સારી હોય કંપનીની પ્રતિષ્ઠા સારી હોય તો પછી એવું નક્કી કરે છે કે ભાઈ હવે આપણે જરૂર નથી અત્યારે ભલે પૈસા એમના રહ્યા બરાબર તો અત્યારે જે પૈસા મગાવવાના બાકી છે એને અનામત મૂડી તરીકે ઓળખાય છે બરાબર અને એ ખાસ ઠરાવ પસાર કરી કંપનીની સભામાં અને એવું નિર્ણય લે છે કે ભાઈ આ પાંચ રૂપિયા લેખે અત્યારે ભલે એમ બ્રિયા જરૂર પડશે તો આગળ મગાવશું અત્યારે આપણે કાંઈ જરૂર નથી તો આપણે આને અનામત તરીકે રાખી દઈએ બરાબર આ રીતે અનામત રાખેલી મૂડી અનામત મૂડી કહેવામાં આવે છે કંપની જ્યારે નાદારી નોંધાવે કે ફળસામાં જાય ત્યારે જ આ મૂડી રકમ શેર હોલ્ડર પાંચથી મગાવી શકાય છે આ રીતે ખાસ ઠરાવ એક વખત કરી આ બાદ રદ કરી શકાય નહીં એટલે કે આ પાંચ રૂપિયા લેખે અત્યારે એને મેગવા નથી બરાબર એમને રાખી દે જરૂર નથી એટલે પછી ભવિષ્યમાં કંપની ચાલુ ધંધો હોય અને અમુક વર્ષ પછી કે લો કે ભવિષ્યમાં ક્યારે કંપનીને એવું લાગ્યું કે હવે આપણી કંપની વધારે ચાલતી નથી નાદારી જાહેર કરે છે કે પડસામાં જાય છે ત્યારે આજે પાંચ રૂપિયા લે કે પૈસા મગાવવાના બાકી છે એ જ્યારે નાદાર થાય ને જાહેર ત્યારે પૈસા પાછા મગાવી શકે ત્યાં સુધી પૈસા મગાવી શકતી નથી તો આનો ખાસ ઠરાવ બહાર પાડવામાં આવે છે બરાબર ત્યાર પછી મૂડી અનામત મૂડી નફામાંથી ઊભી કરેલી અનામતને મૂડી અનામત કહેવામાં આવે છે એટલે કે મૂડી નફો જે હોય બરાબર એમાંથી જે અનામત અલગથી કાઢવામાં આવે છે એને મૂડી અનામત તરીકે ઓળખાય છે મૂડી નફો એટલે મિત્રો જાણતા હશો છતાં આપણે કહી દઈએ કે કંપનીના અમુક મિલકતો કે એવું વેચવાથી કંપનીને એક જ વખત એમાંથી લાભ મળતો હોય બરાબર છે જેને આપણે મૂડી અનામત તરીકે ઓળખાય છે દાખલા તરીકે અહીંયા અલગ અલગ આપ્યા છે મૂડી અમત સમાથી કાય કે કાયમી વેચાણ પરનો નફો હોય કાયમી મિલકતના પુનઃ મૂલ્યાંકનથી ઊભો થતો નફો કંપનીના સ્થાપના પહેલાંનો નફો શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળે પ્રીમિયમની રકમ ડિબેન્ચર પરત કરતી વખતે થયેલ નફો જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા થયેલો નફો આ બધો છે એ બધો મૂડી નફો કહેવાય એમાંથી અમુક ટકા રકમ છે કંપનીને જરૂર હોય એ મુજબ મૂડી અનામત મૂડી નફા તરીકે અલગ કાઢવામાં આવે છે બરાબર છે તો આ નફો જે છે તે ધંધાના સામાન્ય વ્યવહારોમાંથી ઉદભવતો નથી આ અનામતમાંથી ડિડનની વેચણી કરી શકાતી નથી બરાબર છે ડિડન વેચવાનું હોય ત્યારે આ નફાનો ઉપયોગ તમે કરી શકો નહીં બરાબર તો હવે એની અંદર આગળ વધીએ તો ઇક્વિટી શેર બહાર પાડતા અંગેના તબક્કા બરાબર જાહેર જનતા પાસે શેર બહાર પાડવા એમાં ભરણા મંજૂરી ત્યાર પછી સેબીને મોકલ દરખાસ્તની વિગતો જાહેર જનતાના આમંત્રણ વિજ્ઞાપનમાં દર્શાવેલી વિગતો આ બધી વિગતો વિશે બહાર પાડવા અંગેના તબક્કા છે મિત્રો કે જેની આપણે બહુ જરૂરિયાત નથી એટલે આપણે ટૂંકમાં એના મેઇન મેન ટોપિક જ જોઈએ છે જ્યાંથી આગળ વધીએ તો શેર અરજી અંગે ત્યાર પછી શેર મંજૂરી કરવામાં આવે ત્યારે હપ્તા દ્વારા બધી બાકી હપ્તા દ્વારા બાકીની રકમ અન્ય મહત્ત્વના મુદ્દા ચાલો આગળ વધીએ થિયરીમાં એની કંઈ બહુ જરૂરિયાત આપણે દર્શ જણાતી નથી ત્યાર પછી ખાસ મિત્રો આઈપીઓ કે એફપીઓ બરાબર છે કે જે આપણે વ્યવહારની અંદર ખાસ આનો ઉપયોગ અત્યારે થતો હોય છે આઈપીઓ એટલે કેવો કોને કહેવાય તો કે જ્યારે કોઈપણ કંપની સૌ પ્રથમવાર એટલે કે પહેલીવાર પોતાના શેર જાહેર જનતાને બહાર પાડે કે શેર ખરીદવાનો પ્રસ્તાવ મૂકે ત્યારે આઈપીઓ જેને આપણે ઇનિશિયલ પબ્લિક ઓફર તરીકે ઓળખાય છે એટલે કે કંપની છે કોઈ નવી અસ્તિત્વમાં આવી હોય અને સૌ પ્રથમ વખત કંપની લોકો પાસે પૈસા મગાવે છે શેર બહાર પાડીને જાહેર જનતાને ભરણા માટે આમંત્રણ આપે છે કે જેને આપણે આઈપીઓ તરીકે ઓળખી શકાય જ્યારે કોઈ કંપની પોતાના શેર જાહેર જનતાને બહાર પાડેલી હોય તેવી કંપનીઓ જો પોતાની મૂડી વધારવા માટે ફરીથી જાહેર જનતાને શેર બહાર પણ પબ્લિક ઇસ્યુ કરે તો આ ઇશ્યુને એપીઓ કે ફોલો ઓન અથવા ફર્ધર પબ્લિક ઓફર કહેવાય છે બરાબર છે એટલે કે માની લો કે ચાલુ કંપની છે ને કંપનીને હજી પૈસાની જરૂર છે અને મૂડી વધારવી છે તો એ ફરી પાછી પોતાની પાસે જે શેર હજી એમના પડ્યા હોય બરોબર સત્તાવાર થાપણમાં તો એમાંથી કંપની ફરી પાછા લોકો માટે બહાર પાડે છે કે વધારે મૂડી ભેગી કરવા માટે તો એ જે શેર બહાર પાડે છે બરાબર એને એપીઓ તરીકે ઓળખાય છે બરાબર હવે કંપનીઓ દ્વારા શેર બહાર પાડવાની અંગેની રીતો ત્રણ રીતે બહાર પાડી શકે મૂળ કિંમત એટલે કે દસ રૂપિયાનો શેર હોય તો દસ રૂપિયા બહાર પાડે તો એ મૂળ કિંમતે બહાર પાડ્યા કહેવાય પછી પ્રીમિયમથી કોઈ સધ્ધર કંપની હોય માની લો કે દસ રૂપિયાનો શેર હોય ને સધ્ધર કંપની હોય તો એવું કરી શકે કે ભાઈ દસ રૂપિયાનો શેર છે પણ લોકો માટે એ વીસ રૂપિયાનો શેર આપી શકે બરાબર છે એટલે કે દસ રૂપિયા મૂળ કિંમત અને દસ રૂપિયા વધારાનું પ્રીમિયમ બરાબર છે કે જે ખબર જ છે લોકોને કે આ કંપનીઓ છે ક્યારેય લોસમાં જતી નથી વર્ષોથી આ કામ કરે છે બરોબર એટલે કે એની ઉપર લોકોને વધારે વિશ્વાસ હોય તો એવી કંપનીના શેર લોકો ખરીદવા માટે વધારે ઉત્સુક હોય છે તો એવી કંપનીઓ જે છે એ પોતાના શેર બહાર પાડે ને ત્યારે પ્રીમિયમથી બહાર પાડે છે બરાબર કે દસ રૂપિયાનો શેર હોય તો વીસ રૂપિયા લેખે બહાર પાડે તો વીસ વીસ દસ રૂપિયા મૂળ કિંમત અને દસ રૂપિયા પ્રીમિયમના એવી રીતે પછી વટાવથી બહાર પાડે વટાવથી બહાર પાડવા એટલે મિત્રો કે અમુક નબળી કંપનીઓ છે કે જેની લોકો બહુ ઓળખાણ ન હોય કે લોકો એને પરિચિત ન હોય કંપની વિશે કંપનીના માલિકો વિશે કોની કંપનીઓ છે બરાબર નવા જ ટૂંકમાં ચહેરાઓ હોય ત્યારે આ લોકો છે ને પોતાના શેર વેચવા માટે દસ રૂપિયાનો શેર હોય ને મૂળખીમત તો એ દસ રૂપિયા લખે નહીં પણ આઠ રૂપિયા કે સાત રૂપિયા લખે બહાર પાડે છે એટલે કે બે કે ત્રણ રૂપિયાનો વટાવ આપે છે બરાબર કે લોકો એ લેવા માટે ઉત્સુક થાય એટલા માટે એ લોકોને ખાસ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપે છે બરાબર કે જે નબળી કંપની હોય અથવા તો માર્કેટની અંદર નવી કંપની હોય કે જેનું કોઈ અત્યાર સુધીમાં કોઈની એની ઓળખાણ નથી એવા કંપનીઓ છે એ વટાવથી બહાર પાડતી હોય છે કંપની ધારા તેની કલમ ત્રેપન મુજબ હવે કોઈ પણ કંપની પોતાના શેર વટાવથી બહાર પાડી શકશે નહીં મિત્રો બે હજાર તેરનું જે નવું કંપની ધારો આવ્યો એમાં એવું કીધેલું છે કે કોઈ પણ કંપની હોય નબળી હોય સારી હોય કે ગમે હોય બરોબર સારી કંપની તો સધ્ધર કંપની તો પ્રીમિયમથી બહાર પાડે જ છે બરાબર પણ નબળી કંપની હોય કે માર્કેટની અંદર નવો ટૂંકમાં ચહેરો હોય છતાં પણ વટાવથી શેર બહાર પાડી શકશે નહીં એવું તમને કહે છે બરોબર પછી કંપની દ્વારા બે અત્યારની કલમ ચોપન મુજબ કંપની તેના કર્મચારીઓને કે ડિરેક્ટરોને તેના કામના બદલામાં આપવામાં આવતા સ્વેટ ઇક્વિટી શેર જ વટાવથી આપી શકશે એટલે કે સ્વેટ ઇક્વિટી શેર મિત્રો ખાસ પ્રકારના શેર છે કે જે કંપની છે પોતાના કર્મચારી છે કે પોતાના ખાસ માણસો છે કે એ લોકો સારું કામ કરતા હોય તો એને પ્રોત્સાહન સ્વરૂપે સ્વેટ ઇક્વિટી શેર આપતી હોય છે બરાબર કંપની તરફથી અને આ સ્વેટ ઇક્વિટી શેર છે એ એ જ કંપની છે એ એના જે કર્મચારીઓ છે એને વટાવથી આપી શકે છે ખાસ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપીને બરાબર છે હવે વસ્તુ મહત્ત્વની હવે આવે છે મિત્રો કે શેર મૂડી લગતા વ્યવહારો નીચેના હિસાબી અસરો એટલે કે હવે આપણે શેર મૂડીના જે વ્યવહારો હિસાબો લખવાના છે એ કઈ કઈ રીતના હોય છે તો કે આપણે જે શેર બહાર પાડીએ છીએ તો સૌ અરજી વખતે બરાબર છે જ્યારે કંપનીને આપણે અરજી કરવાની હોય બરાબર ત્યારે અરજી વખતે જ્યારે નાણાં મળે એટલે માની લીજો કે તમે કે હું છો એ બરાબર છે તો આપણે કોઈ પણ કંપનીના શેર લેવા છે તો આપણે સૌ પ્રથમ શું કરવું પડે તો કે એનું ફોર્મ ભરવું પડે બરાબર છે એટલે કે અરજી કરવી પડે અરજી વખતે જ્યારે કંપની નાણાં મળે ને ત્યારે ત્યારે કંપની છે એ પૈસા મળે તરત જ એવી આમ કરે છે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા બરાબર છે બેંક ખાતે એટલે કંપનીને પૈસા આવે છે એટલે બેંક ખાતે ઉધાર કરે કે ના એવા તો કે અરજીના નાણાં તો અરજી ખાતે જમા કરે છે બાબત જે જેટલા શેર હોય અને જેટલા લેખે હોય એટલા અરજીને નાણાં મળ્યા તેના બરાબર એટલે પહેલાં વખતે પહેલી આમનું જ આવે છે ને એમાં કંપનીને ખબર નથી હોતી કે આપણા શેર હોલ્ડર કોણ કોણ બનશે બરાબર કારણ કે ભવિષ્ય છે તો આમાં જેટલા જેટલા એ અરજી કરી હોય એ લોકોના ટૂંકમાં આમાં નોંધણી કરવામાં આવે છે એટલે કે બેંક ખાતે ઉધારતે શેર અરજી ખાતે જમા સૌ પ્રથમ તમારે કોઈ પણ કંપનીના શેર લેવા હોય તો પહેલાં તમારે અરજી કરવી પડે અને અરજીની સાથે તમારે નાણાં ભરવા પડે એટલે નાણાં ભીરા છે બરાબર તો કંપનીના પૈસા મળ્યા છે તો કંપનીના ટૂંકમાં કંપની છે એ આ રીતની આમનો લખશે બેંક ખાતે ઉધારતે શેર અરજી ખાતે જમા બરોબર ત્યાર પછી એ જે શેરની અરજી ટૂંકમાં નાણાં મળી ગયા છે ત્યાર પછી બીજી શું કરશે આમનો તો કે બહાર પાડેલા શેર કરતાં વધારે શેર જો અરજી મળી હોય તો વધારે અરજીઓ રકમ અરજદારોને પરત કરવામાં માની લો કે એક લાખ શેર કંપની બહાર પાડ્યા છે ને બધા લોકોએ મોટા ભાગના લોકોએ શેર અરજી કરી છે અને એક લાખ વીસ હજારની શેર અરજી આવી ખરેખર કંપનીએ કેટલા બહાર પડ્યા હતા એક લાખના બરાબર છે ને એક લાખ વીસ હજાર શેર અરજી આવી છે તો વધારાની વીસ હજાર અરજીઓ છે ને એ કંપનીને ફરી પાછી પરત કરી દેવી પડે છે બરાબર પોતાની પાસે રાખી શકતી નથી તો એ પરત કરે છે ને ત્યારે એને આમ નોંધ ઉલટી થાય આ જે આમ નોંધ કરી છે ને જે જમા કર્યું છે એ ઉધાર થાય ને ઉધાર કર્યું છે જમા થઈ જવું અરજી ખાતે ઉધાર આમાં આપણે જમા કર્યું હતું હવે કેવું થઈ ગયું ઉધાર અને તે બેંક ખાતે જમા આમાં ઉધાર કર્યું હતું આમાં જમા થયું કારણ કે આપણે આનું ઉલટી આમનો કરવી પડે આ પૈસા મેળા એની આમનોદ છે આ પૈસા પાછા પરત કરે છે કંપની એની આમનો છે બરોબર વધારની જેટલી અરજી હોય એ અહીં લખવાનું અરજીની રકમ અને કેટલા રૂપિયા છે રૂપિયા અહીં લખવાનું બરાબર દાખલા તરીકે વીસ હજાર શેર પરત કર્યા હોય તો વીસ હજાર અહીં લખવાના કે નામજૂર કરેલા વીસ હજાર શેર પર શેર દીઠ રૂપિયા દસ રૂપિયા તો દસ રૂપિયા પંદર રૂપિયા તો પંદર રૂપિયા એટલે કે અરજીના નાણાં પરત કર્યા તેના બરોબર છે એટલે આ પરત કરવાની આમનોદ થઈ ત્યાર પછી હવે કંપની માનવું કે કેટલાક વીસ હજારની અરજી આવી હતી એના રૂપિયા અહીંયા હતા એમાંથી વીસ હજાર આપણે પરત કરી દીધા તો હવે કેટલા શેર વિધા છે એક લાખ હવે એક લાખ શેર ઉપર આગળ શું કરે છે જોઈએ જ્યારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર સંમતિથી શેર મંજૂરી કે શેરની વેચણી નક્કી થયા બાદ મંજૂરી થયેલા શેર પર અરજી રકમ શેર મૂડી ખાતે લઈ જવામાં આવે છે બરાબર એટલે કે જે એક લાખ શેર વધારાના પાય એ બહુ પડ્યા છે એને ક્યાં જવાના આવશે તો કે શેર મૂડી ખાતે શેર અરજી ખાતું બંધ કરવામાં આવે છે અહીંયા આપણે જો શેર અરજી ખાતું પેલા કેવું હતું જમા હતું હવે એને બંધ કરવા માટે શું કર્યું અહીંયા ઉધાર કર્યો એ શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા બરાબર છે એટલે આ રકમ ક્યાં આવી ગઈ હવે શેર મૂડી ખાતે બરાબર બાબત જે મંજૂર કરેલા શેર પર શેર દીઠ એટલા લેખે અને અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ ગયા તેના બરાબર છે તો આ અરજીનું કામ મિત્રો પતી ગયું ત્યાર પછી મંજૂરી વખતની વાત છે તો મંજૂરી વખતે કઈ રીતના આમનું થાય કંપની દ્વારા જેના દ્વારા શેર મંજૂર કરવામાં આવ્યા હોય જ ધારો કંપનીના શેર હોલ્ડર શેર ધારકો બને છે અને શેર હોલ્ડર પાંચથી જ્યારે શેર મંજૂરી વખતે રકમ મગાવવામાં આવે ત્યારે બરાબર એટલે કે હવે કંપનીને ખબર પડી ગઈ કે આટલી એટલી અરજી આવી રહી હવે આપણા શેર હોલ્ડરો કેટલા છે તો કે આટલા તો હવે જેટલા શેર અરજ અરજદારો હોય એ કંપની પાછા આખું લિસ્ટ હોય છે પછી બીજો હપ્તો આવશે મંજૂરી વખતે હવે મંજૂર કરી હશે શેર તો મંજૂર કરે ને ત્યારે એ કંપની સંચાલ શેર હોલ્ડરોની સભા બોલાવી અને એને ઠરાવ પસાર કરે છે કે ભાઈ મંજૂરી વખતે તમારે એટલા રૂપિયા લેખે ભરવાના રહેશે બરાબર દાખલા તરીકે દસ રૂપિયાનો શેર હોય તો અરજી વખતે લો કે ત્રણ રૂપિયા મગાવે છે તો હજી કેટલા મગાવી શકે છે એ સાત રૂપિયા સાત રૂપિયામાંથી માન્યો કે મંજૂરી વખતે કંપની એવું નક્કી કરે છે કે ભાઈ બે રૂપિયા લેખે એવું ભરવાના થશે બરાબર અરજી વખતે ત્રણ મંજૂરી વખતે બે રૂપિયા લેખે એટલે બે રૂપિયા લેખે ભરવાના થાય એવું કરે ને ત્યારે કંપની સીધી આમનો જ લખે છે કે મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા બરાબર છે બે રૂપિયા લેખે જે પૈસા થતા હોય એ મૂકી દે છે અને બાબત જેમાં તો કે એક લાખ શેર પર આપણે એક લાખની ઉધાર લીધું છે એટલે એક લાખ શેર પર શેરડી માની લો કે બે રૂપિયા લખ્યા હોય તો બે રૂપિયા લેખી મંજૂરી વખતે નાણાં મગાવ્યા છે અને મિત્રો આ મગાવવાની આમનો જો ખાસ મગજમાં રાખજો હજી અહીંયા પૈસા મળ્યા નથી અરજીનું કામ પતી ગયું છે મંજૂરી વખતની વાત છે કે મંજૂરીના આ નાણાં મગાવવાના છે હવે પૈસા મળશે મળશે એટલે શું આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા જેટલા રૂપિયા હોય મગાવ્યા હોય એને મળે એટલે આ રીતની આમ કરશે બરાબર આ પૈસા મેળા એની આમનો છે ત્યાર પછી પ્રથમ હપ્તો હોય મારીઓ કે પેલો અરજીનો બરોબર છે પછી મંજૂરીનો હવે પ્રથમ હપ્તો ચાલુ થાય તો ટોટલ કેટલા હતા અરજી વખતે આપણે ત્રણ રૂપિયા લીધા મંજૂરી વખતે બે રૂપિયા ટોટલ થયા દસ રૂપિયાનો શેર હતો હજી રૂપિયા મગાવવાના હવે પ્રથમ હપ્તા મગાવશે તો પ્રથમ તો કે પાંચ રૂપિયાનો મગાવ્યો ડાયરેક્ટ પાંચ બાકી છે તો હજી આમાં બે હપ્તા કરી શકે કંપની ઉપર આધાર રાખે છે પણ ગમે આપતા હપ્તા તો આમનો તેની આ રીતની થાય માન્યો કે પાંચ રૂપિયા બાકી પાંચે પાંચ રૂપિયા લેખે મગાવે છે તો આમનો આ રીતે થાય કે શેર પ્રથમતા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા બરોબર એટલે કે પ્રથમ હપ્તાના જેટલા રૂપિયા લેવાના હોય એ રૂપિયા લખી નાખશે જે આ પૈસા આપણે મગાવ્યા છે એમની આમ નોંધ છે હવે પૈસા મળશે ને આમનોદ આપણે કરીએ તો મળે છે એમ બેંક ખાતે ઉધાર તે શેર પ્રથમ હપ્તા ખાતે જમા આ પ્રથમતાના પૈસા મળી ગયા એને આમ છે તો મિત્રો સિમ્પલ આમ નોંધા બધી આ રીતની હોય છે બરાબર છે પછી આગળ જતા હવે ઘણી બધી આમનોદાઓ આવશે કે માની લો કે કોઈ પૈસા ન ભરે પછી શેર અરજી આપણે ફરીથી પરત કરવાની છે તો હવે એના વિશે આગળ વધીએ આપણે તો એ જોઈએ તો મિત્રો અગાઉથી મળેલ હપ્તા અગાઉથી મળેલ હપ્તા એટલે શું કે માની કે કોઈ સદ્ધર શેર હોલ્ડર હોય બરાબર છે ને કંપની બે રૂપિયા લેખે પૈસા મગાવ્યા હોય અને એ કંપની શેર હોલ્ડર એવું નક્કી કરે કે આપણે દસે દસ રૂપિયા લેખે પૈસા ભરી દઈએ કંપની તો એ દસે દસ રૂપિયા લેખે ભરી દઈએ તો જે સાત રૂપિયા લેખે અગાઉથી પૈસા ભરી દીધા છે એને અગાઉથી મળેલ હપ્તો તરીકે ઓળખાય છે બરાબર આપણે શોર્ટની અંદર શોર્ટમાં આને સમજી લઈએ ત્યાર પછી આગળ વધીએ તો હવે શેર પ્રીમિયમથી બહાર પાડવા હોય તો કઈ રીતના આમ નોંધ થાય એના માટે કીધું છે અરજી વખતે મિત્રો બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા બરોબર છે પ્રીમિયમની રકમ જે હોય પ્રીમિયમથી રકમ દાખલા તરીકે મગવે છે અરજી વખતે તો બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા બરાબર જે પ્રીમિયમ સહિતની રકમ હોય તે પછી મળેલ અરજી કે મંજૂરી કરવામાં આવે ત્યારે શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા તે જામનગીરી પ્રીમિયમ ખાતે જમા બરોબર છે આની અંદર મિત્રો અલગ નોંધણી કરાવી પડશે કે અરજી ખાતે ઉધાર જ્યાં આપણે જમા કરાવીએ ને એ ઉધાર આવશે શેર મૂડી ખાતે માની લો કે પ્રીમિયમથી મગાવે છે દસ રૂપિયાનો શેર બાર રૂપિયા લેખે મગવો હોય તો દસ રૂપિયા લેખે શેર મૂડી ખાતે મૂકવાનું પ્રીમિયમ કેટલું હતું એમાં દસ રૂપિયાનો શેર બાર રૂપિયા લેખે મગવ એટલે બે રૂપિયા પ્રીમિયમ ના થાય તો અહીંયા જે શેર હોય એને ગુણ્યા પ્રીમિયમની રકમ બે રૂપિયા કરીને અહીંયા મુકાણ થાય બરાબર છે આવું બે રૂપિયા દસ રૂપિયા આપણે ઉદાહરણ તરીકે લીધું છે અહીં કોઈ પણ રકમ હોઈ શકે છે બરાબર પછી મંજૂરી વખતે પ્રીમિયમ રકમ મગાવવામાં આવે તો કઈ રીતે થાય તો કે મંજૂરી ખાતે ઉધાર બરાબર શેર મૂડી ખાતે જમા શેર મૂડી ખાતે જમા કઈ રકમ આવશે મૂળ રકમ કે દસ રૂપિયાનો શેર બાર રૂપિયા લેખે મેંઘું હોય તો દસ રૂપિયા મૂળ કિંમત થાય તો શેર મૂડી ખાતે દસ રૂપિયા લેખે મૂકવાના અને જામીનગીરી પ્રીમિયમ ખાતે બે રૂપિયા લેખે બરોબર છે ને શેર મંજૂરી ખાતે બાર રૂપિયા લેખે બરોબર ત્યાર પછી મંજૂરીના નાણાં મળે ત્યારે કઈ રીતે થાય તો કે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા કુલ રકમથી પછી હપ્તો મગાવવામાં આવે એમાં પ્રીમિયમની રકમ હોય તો શેર હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે બરોબર આમાં એમ મૂળ કિંમત અહીંયા પ્રીમિયમની રકમ પ્રીમિયમ ખાતે અને હપ્તા ખાતે ઉધાર બરાબર પછી બેંક ખાતે ઉધાર તે શેર હપ્તા ખાતે જમા એટલે કે જે આ રકમ મળી હોય એ બધી આવી જાય આપણે પ્રીમિયમ અલગ કરવાનું થતું નથી બરોબર શેર જપતી શેર જપ્તી એટલે શું સૌ પ્રથમ સમજી લઈએ કે જ્યારે કોઈ પણ શેર હોલ્ડર છે આપણે માની લો કે પ્રથમ હપ્તો ત્રણ રૂપિયા લેખે મેગવો છે એ ત્રણ રૂપિયા લેખે એ ભરી ન શકો કોઈ પણ સંજોગોની અંદર તો કંપની એક બે નોટિસ આપે છે કે એના પૈસા મળી રહે છતાં પણ શેર હોલ્ડર છે એ કોઈ સંજોગોમાં નથી ભરી શક્યો તો કંપનીનો આખરી ઉપાય તરીકે કંપની એના શેર એ જપ્ત કરી લેશે જપ્ત કરવા એટલે મિત્રો કે એ જે વ્યક્તિના શેર હોય ને એ આપણે રદ કરી નાખે છે એ વ્યક્તિના નામ ઉપરથી અને એણે જે કાંઈ પૈસા ભીરા હોય માની લો કે હપ્તાના પૈસા નથી ભીરા તો અરજીને મંજૂરીના અગાઉ મગાવ્યો એ તો પૈસા ભીરા જશે એને બરોબર તો એ જે માની લો કે દસ રૂપિયાના શેરમાં પાંચ રૂપિયા ભીરા છે ને પાંચ રૂપિયા નથી ભીરા તો જે પાંચ રૂપિયાને છે ને એ કંપની જે શેર હોલ્ડર હોય એને રિટર્ન મળતા નથી બરોબર છે એ પૈસા એને જાય છે મતલબ એ કંપનીને એ એક પ્રકારનો નફો તરીકે લઈ શકે છે બરોબર છે જેને મૂડી નફો તરીકે ઓળખી શકાય તો આ જે શેર જપ્તી છે એમાં આપણે એવું કીધું સામાન્ય શેર જપ્ત કરવાની સત્તા કંપનીના ડિરેક્ટર ઓફ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા મળેલી હોય છે એટલે કે એની જે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તૈયાર કરેલું હોય કંપનીએ એની અંદર એમાં એને સત્તા મળેલી હોય છે કે જો કોઈ શેર હોલ્ડર કંપનીના શેરના પૈસા ન ભરે મગાવવા છતાં તો કંપની સી શેર જપ્ત કરી શકે છે બરાબર તો હવે આગળ વધીએ તો શેર જપ્તી માટે આમનું કીધું છે કે જ્યારે શેરની મૂળ કિંમતે બહાર પાડ્યા હોય ને પ્રીમિયમથી બહાર પાડી હોય ત્યારે પ્રીમિયમ રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે તો શેર મૂડી ખાતે ઉધાર તો કે જેટલા જપ્ત કરેલા શેર હોય બરાબર એને જપ્ત કરેલા શેરની સંખ્યા એને ગુણ્યા શેર દીઠ મૂડી પેટે મગાવેલી રકમ બરાબર આ બેન ગુણાકાર કે નાય મૂકવામાં આવે છે શેર જપ્તી ખાતે જપ્તી ખાતે કે જપ્ત થયેલા શેર પર પ્રીમિયમ સિવાયની મૂડી પેટે મળેલી રકમ પ્રીમિયમ કાર્ડ નાખવાનું જે કાંઈ હોય અને જપ્ત કરેલા શેર જેટલી રકમ મળી હોય એ મંજૂરી વખતે તો મંજૂરી વખતે મગ્યા હતા પરંતુ મેળા ન હોય બરાબર મંજૂરીના જે નાણાં મગાવ્યા છે ને ભેરા નથી શેર શેર હોલ્ડરે તો એ અહીં મૂકવાના હપ્તા કે શેર હપ્તા કે બાકી હપ્તા ખાતામાં તો કે હપ્તા વખતે મગાવેલી પરંતુ નહીં મળે રકમ અહીંયા આવશે ક્લિયર એટલી વસ્તુ ત્યાર પછી જ્યારે શેર પ્રીમિયમ બહાર પાડવામાં આવ્યા હોય અને પ્રીમિયમ રકમ મળવાની બાકી હોય અહીંયા આપણે પ્રીમિયમ રકમ મળી ગઈ છે અહીં આપણે પ્રીમિયમ રકમ મળવાની બાકી છે તો એના માટે આમનો શું થાય તો કે શેર મૂડી ખાતે ઉધાર મૂળ રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે પ્રીમિયમ રકમ અહીંયા મૂકવાની શેર જપ્તી ખાતે કુલ કેટલી રકમ એ વ્યક્તિએ ભેરી છે એ રકમ અહીંયા શેર મંજૂરી ખાતે મંજૂરી વખતે મગાવેલી અને ભેરી ન હોય તો એ રકમ અને શેર હપ્તા કે બાકી હપ્તા હોય તો એ અહીંયા મૂકવાનું થશે બરાબર ત્યાંથી આપણે આગળ વધીએ મિત્રો ફેટિક્વિટી સે વિશે તો આપણે સમજી ગયા છે આપણે બરાબર છે એટલે બીજી વખત મુદ્દા લેતા નથી તો મિત્રો આપણે જે થિયરીની અંદર જે મહત્ત્વની બાબતો જે આપણે લાગેલી હતી કે દાખલા ગણવા માટે આપણે જે આમનો કરવાની હતી એ બધી બાબતો આપણે ધ્યાનમાં લઈ લીધી છે તો હવે આપણે આગળ દાખલાની શરૂઆત કરીશું તો આશા રાખીએ છીએ કે આ લેક્ચર તમને થિયરીમાં યોગ્ય રીતે સમજાઈ ગયો હશે ને તમે આગળ પણ આનો ઉપયોગ કરીને તમે દાખલાની આગળ ગણતરીઓ કરી શકશો બરોબર છે અને થિયરીના જે એક બે પ્રશ્નો આવે છે એક એમસીક્યુ ને એક એક માર્કનો એમાં પણ તમને આ મદદરૂપ થાય એવી આશા સાથે આપણે આગળ વધશો હવે બીજા લેક્ચરની અંદર આપણે દાખલાની શરૂઆત કરશું